નર્મદાના નીલકંઠ ધામ પોઈચા ખાતે આયોજિત રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ અને વિદ્વાનોના સન્માન સમારંભ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત ભાષાનો મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે દરેક ભાષાઓની જન્મી સંસ્કૃત છે. દુનિયાની સૌથી પુરાતન અને ઈશ્વરીય ભાષા સંસ્કૃત છે. સંસ્કૃતથી પરિપૂર્ણ ભાષા કોઈ નથી. નીલકંઠ ધામના આંગણે રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ સમારોહ યોજવા બદલ સંતગણને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલે જણાવ્યું કે વેદો ઈશ્વરીય જ્ઞાન પરમાત્મા દ્વારા પ્રદત્ત સૃષ્ટિનું અધિકારિક જ્ઞાન વેદ છે. સૃષ્ટિની જ્યારે રચના થઈ મનુષ્યનો જન્મ થયો ત્યારે અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગિરા નામના ચાર ઋષિઓનું પણ અવતરણ થયું. આ ઋષિઓ મોક્ષની ગતિને પાર કર્યા પછી સૃષ્ટિ પર અવતર્યા હોવાથી મનુષ્યથી પણ શ્રેષ્ઠ હતા, જેમણે વેદોની રચના કરી. વેદોનો માર્ગ એ એકતાનો માર્ગ છે. આ જ્ઞાન ઋષિ શિષ્ય પરંપરાથી આગળ વધીને સમગ્ર સૃષ્ટિને મળ્યું. રાજ્યપાલે પરમાત્માનો મહિમા જણાવતા ઉમેર્યું કે સતચિત અને આનંદનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે પરમાત્મા. તે સર્વવ્યાપક, આદિ, અનાદિ અને અંતર્યામી છે. ગુરુ શિષ્ય પરંપરામાં પરમાત્મા વસે છે. આજે પણ ગુરુ શિષ્યનો મહિમા અપરંપાર છે. તેમણે જ્ઞાનનો મહિમા વર્ણવતા જણાવ્યું કે શીખવા વિના મનુષ્યના સંતાન કશું પણ શીખી શકતા નથી. ગુરુ, માતા પિતા, સમાજના લોકો, અન્ય આસપાસની સૃષ્ટિએ માનવ જીવનને જીવતા શીખવનાર ગુરુ સમાન છે. રાજ્યપાલે કહ્યું કે સ્વામિનારાયણના સંતોએ ગુરુકુળની શાસ્ત્ર પરંપરાને જીવિત રાખી છે. યુવા પેઢીને વ્યસનમુક્ત, જરબચાઓ, ગૌમાતાનું સંવર્ધનની સાથે, રાષ્ટ્રભક્તિની સાથે નાગરિકોમાં ઉચ્ચ સંસ્કારોનું નિર્માણ સ્વામિનારાયણની સંસ્થાઓ કરી રહી છે. આ સંસ્થાઓમાં તપસ્વી જીવન સૌથી મોટો આદર્શ છે. દુનિયાની જે જાતિ અને કોમમાં સંગઠિતતા પ્રેમભાવની સાથે વિચારોની એકતા હોય છે તે સમાજ અને રાષ્ટ્ર પ્રગતિ કરે છે, તેવો મત રાજ્યપાલે વ્યક્ત કર્યો હતો. પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ જણાવતા રાજ્યપાલે જણાવ્યું કે આ ખેતીથી ધરતીમાતાનું જતન, દેશી ગૌમાતાનું પાલન અને રક્ષણની સાથે લોકોનું આરોગ્ય પણ જળવાઈ રહે છે. પ્રાકૃતિક ખેતીના કાર્યમાં સ્વામિનારાયણના સંતો પણ યોગદાન આપી રહ્યા હોવાની વિગતો તેમણે આપી હતી. આ પ્રસંગે નીલકંઠ ધામના સ્થાપક ધર્મવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે માનવ અને રાષ્ટ્રને અનુશાસન કરે તે શાસ્ત્ર છે. રાજકોટ ગુરુકુળની સ્થાપના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવના અવસરે રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતભરમાંથી સંસ્કૃતના પંડિતો, વિશ્વવિદ્યાલયના જ્ઞાતાઓ, વિદ્વાનો ઉપસ્થિત રહ્યા છે. ગુરુકુળના માધ્યમથી ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવામાં આવતું હોવાની વિગતો તેમણે આપી હતી. નીલકંઠ ધામના આંગણે 2 દિવસીય રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થના અવસરે રાજ્યપાલના હસ્તે દેશભરમાંથી આવેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, વિદ્વાનો, પંડિતોનો શિલ્ડ આપી સન્માન કર્યો હતો. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. નીલકંઠ ધામ પોઈચા પહેલી બાર જબ મેં પહોંચા, સૌંદર્ય કો દેખા, નર્મદા કા કિનારા ઓર યે ધાર્મિક તીર્થ સ્થલ જિસકા નિર્માણ પરમ પૂજ્ય પુરાણી શ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામી જો હમારે બીચ મેં ઉપસ્થિત હૈ, ઉનકી કાર્યસ્થલી કો દેખકર मुझे बहुत प्रसन्नता हुई. पूज्य स्वामी जी जहां भारतीय जीवन दर्शन, भारतीय संस्कृति और संस्कृत का प्रचार प्रसार करते हैं, वहीं ये समाज कल्याण के भी विभिन्न आयोजन संचालित करते हैं. और हमारे बीच में पधारे हुए संतों का अनुशीलन करते हुए इस संत